આચારની શરૂઆત કરીએ તો ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તો પરિણામ છે તે વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે મૂકવામાં આવ્યું. વર્ષ 2024નું SSCનું પરિણામ 82.56% આવ્યું છે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ગાંધીનગરમાં 87.22% આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ પોરબંદરમાં 74.57% આવ્યું છે. તો કહી શકાય કે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાહોદ, તો ભાવનગરના તલગાજરડા કેન્દ્ર 100% પરિણામ આવ્યું છે. તો આ સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું આ પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 10ની જે પરીક્ષા લેવામાં આવી એનું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. તો દર વર્ષ કરતા વર્ષે પરિણામ છે તે વહેલા જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2024નું SSCનું પરિણામ છે 82.56% આવ્યું. તો સૌથી વધુ પરિણામ ગાંધીનગરમાં 87.22% આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ પોરબંદરમાં 74.57% આવ્યું. તો 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપી હતી અને હાલ રિઝલ્ટ આવી ચૂક્યું છે. વેબસાઇટ પર આ રિઝલ્ટ છે તે મૂકવામાં આવ્યું હતું. પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. તો ધોરણ 10ના બાળકોએ જે મહેનત કરી હતી બોર્ડની પરીક્ષાની તેનું આ પરિણામ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાથે જ બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે જાહેર થયું છે. વર્ષ 2024નું SSCનું આ પરિણામ છે 82.56% આવ્યું, જેમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગરમાં 87.22% આવ્યું છે. સૌથી ઓછું પરિણામ પોરબંદરમાં 74.57% આવ્યું. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ગુજરાત બોર્ડ ધોરણ 10નું આ પરિણામ જાહેર થયું. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. તો વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સત્તાવાર રીતે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 10ના આ બોર્ડનું જે પરિણામ છે તે જાહેર થયું. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, ગુજરાત બોર્ડ ધોરણ 10નું આ પરિણામ છે તે જાહેર થયું છે. વિદ્યાર્થીઓમાં હાલ કેવો ઉત્સાહ જોવા મળ્યો છે? જો વાત કરવામાં આવે તો ધોરણ 10નું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે, ત્યારે આપણે વાત કરવામાં આવે તે 24ની આજે પરીક્ષા જે છે ધોરણ 10ની તે માર્ચ મહિનામાં લેવાઈ હતી ને આ વખતે 82.56% જેટલું પરિણામ આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીનીઓ જે છે જે લોકોએ આ પરીક્ષા આપી હતી અને ટોપ કર્યું છે એવી વિદ્યાર્થીનીઓ આપણી જોડે હાજર છે. તે લોકો જોડે ખાસ વાતચીત કરીશું. બેટા, શું નામ આપનું? સાક્ષી દોશી. સાક્ષી, ધોરણ 10માં કેટલી મહેનત કરી હતી, ફાઇનલી આજે પરિણામ આવી ગયું છે. કેટલું પરિણામ આવ્યું? ફાઇનલી તો છેલ્લે લાસ્ટ 2 મંથ્સમાં જ કરી હતી. પહેલા તો ખાલી આમ એક્ઝામ્સ આવે ત્યારે ભણી લેતા હતા, પણ લાસ્ટ 2 મંથ્સમાં મહેનત કરી અને પછી આવી ગયું છે રિઝલ્ટ. આજે કેટલા ટકા આવે? 91% છે અને પર્સન્ટાઇલ છે. બરાબર, પર્સન્ટેજ. હવે આગળ શું વિચાર્યું? હવે આગળ કોમર્સ લેવાનું. કોમર્સ લઈને પછી MSc IT. દસની પરીક્ષા આપી ત્યારે એક ડર રહેતો હોય છે, કેટલા કલાકનું ખાસ પરિણામ આવી ગયું? તો એક્ઝામ સ્ટાર્ટ થાય એની પહેલા અને છેલ્લે લાસ્ટ 2 મંથ્સમાં જેટલી મહેનત કરી છે. સ્કૂલ અને ટ્યુશનનો ફૂલ સપોર્ટ હતો અને પેરેન્ટ્સે કીધું કે લાવા છે આમ માર્ક્સ, એટલે પછી ફૂલ સપોર્ટથી કરી દીધું છે. મમ્મી પપ્પાએ કેટલો સાથ અને સહકાર આપ્યો? મમ્મી પપ્પાનો તો સ્ટાર્ટિંગથી જ હતો. એકચ્યુઅલી ભણતા હતા ત્યારે મમ્મી દર વચ્ચે બોલ બોલ કરતી હતી કે ભણી લે તેમ છે એમ, કારણ કે મારે અને મારા ભાઈને બેન બોર્ડ્સ હતું એટલે બંનેને દર વચ્ચે બોલ બોલ કરતી હતી, પણ બંને લાસ્ટ 2 મંથ્સ ભણીને પછી બંનેને એ 1 ગ્રેડ લાવી દીધા છે. બીજી વિદ્યાર્થીની પણ છે, એની જોડે પણ વાત કરીશું. બેટા, નામ તારું? ફાતિમા મંસૂરી. ફાતિમા, ધોરણ 10નું પરિણામ આવી ગયું છે, પહેલા તો કેટલા પર્સન્ટાઇલ આવ્યા? પર્સન્ટાઇલ મારા 95 છે અને પર્સન્ટેજ 89 છે. તો હવે શું વિચાર્યું છે આગળ? આગળ ડોક્ટર છે, MBBS.
ડોક્ટર બનવાનું છે, તો પહેલા તો ડોક્ટર બનવાનું છે એટલે ખૂબ જ મહેનતની જરૂરત પડશે, પરંતુ જ્યારે ધોરણ 10 નું આપ જ્યારે વાંચન કરી રહ્યા હતો બરાબર, ત્યારે કેટલો આમ સંઘર્ષ કર્યો? એટલે પહેલેથી વિચાર્યું જ હતું કે ડોક્ટર બનવું જ છે, તો એ મુજબ જ કરવાનું હતું. જેટલે મહેનત તો જોઈએ જ, પરફેક્ટ મહેનત જોઈએ, એટલે સેજ બી વાંકું ના જવાય, બીજે ધ્યાન જ ના ભટકાવાય. પણ એવું બી નથી કે કઈ એમ બહાર ના જવાય, બધા ફંક્શન મેં તો અટેન્ડ કર્યા છે ને, મહેનત બી છે સાથે. ધાર્યા કરતા વધારે પરિણામ છે કે ઓછું છે? ધાર્યા કરતા વધારે છે, જેટલું વાંચન હતું એના કરતા વધારે. હા, હવે લોકો ખાસ શું કહીશ જે તારી ઉંમરની વિદ્યાર્થીની છે, ધોરણ 9 માંથી હવે 10 માં આવવાની છે, એ લોકોને તારા થકી શું મેસેજ આપી? હું એવું જ કહીશ કે 10મા માં ભલે મહેનત કરો, સારા જ માર્ક્સ આવે છે, 10મું હાર્ડ નથી, પણ સાથે ફેમિલી ફંક્શન્સ ને બધા અટેન્ડ કરવાના, કેમ કે ભણીને પણ માણસ કંટાળે છે, એવું નથી. પપ્પા છે વિદ્યાર્થીના ફાધર છે, એમની જોડે વાત કરીશું. અંકલ, દીકરી આટલું સરસ પરિણામ લાવી છે, કેટલી ખુશી છે, અને કેટલું એનું વાંચન હતું, એની મહેનત કેટલી હતી? એ અમુક સમયે વાંચે પણ, અને અમુક સમયે એને જ્યાં જવું હોય ત્યાં પણ હતી, કોઈ રોકટોક નથી, પણ એકદમ ભણવામાં એકદમ હોશિયાર છે. દીકરી હવે ડોક્ટર બનવાનું કહે છે, આપની શું અપેક્ષા હતી? એમને જે બનવું હોય બની શકે છે, એમની મહેનત છે. બીજી દીકરી પણ આપણી સાથે છે, એની જોડે પણ વાત કરીશું. બેટા, પરિણામ આવી ચૂક્યું છે, આખું વર્ષ મહેનત કરી હતી. ધોરણ 10 એટલે એક પહેલું પગથિયું કહેવાય ભવિષ્યમાં આગળ વધવાનું, બરાબર? કારકિર્દીનું પહેલું પગથિયું છે, એ લીધું છે. પહેલી ખુશી, અને કેટલા ટકા આવ્યા? પર્સન્ટેજ 70% અને પર્સન્ટાઇલ 82%. અને 10મામાં આવીને એવું લાગ્યું કે હા, હવે સક્સેસની લાઇન ચડી રહી છે, સીડી ચડી રહ્યા છે. અને 10મું કરતું 9મું હાર છે, અને 10મું એટલું સહેલું છે. લોકો કહે છે કે આપણે 10મામાં એને કંઈ નહીં, ભણવામાં ધ્યાન આપો, લેકિન અમે એટલી મોજ મસ્તી, એટલી સ્કૂલમાં એટલી મેમરીઝ બનાવી, એના કરતાં ભણવામાં પણ એટલું ધ્યાન આપ્યું છે. અને કેટલા કલાક વાંચન રહેતું? દિવસનું 3 કલાક બસ. બસ તો પણ આટલા સારા ટકા? તો પણ. તો માની લો કે 8-10 કલાક વાંચતા હોત તો કેટલા આવે? તો 90 અપ થઈ જાય. તને તારા પરિણામથી સંતોષ ખરો? હા, વધારે સારા લાવી શકે, લાવી શકે છે. વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ આપણી સાથે છે, છોકરાઓ જે છે આ વખતે, જોકે છોકરીઓએ બાજી મારી છે, પરંતુ છોકરાઓનો અભિપ્રાય જાણીશું. બેટા, નામ તારું? આર્યન. આર્યન, કેટલા ટકા આવ્યા? મારે 96% આવ્યા. 96% આવ્યા છે, એટલે કે બહુ જ સારું વાંચન હશે, બરાબર ને? હા હા, જરૂર. મારા મેમ ને સર ની મહેનત ના કારણે બધું. ખાસ સ્કૂલ નો તો સપોર્ટ હોય છે, પણ મમ્મી પપ્પા નો કેટલો સપોર્ટ હતો? મમ્મી પપ્પા બહુ જ સપોર્ટિવ હતા, એટલે જેટલું એમનાથી બને એટલું સપોર્ટ કર્યું હતું એમને, અને એમના સપોર્ટ ના કારણે જ આટલું સારું રિઝલ્ટ આવ્યું. હવે આગળ કયા ફિલ્ડ માં જવાનું વિચારી? હું એન્જિનિયરિંગ એ ગ્રુપ લેવાનું. એન્જિનિયરિંગ એ ગ્રુપ માં, બરાબર. તો તારા જેવા છોકરાઓ જે છે, જે હાલ 9મા માં છે ને 10મા માં હવે આવશે, એ લોકોને શું મેસેજ આપીશ? હું એમને કહેવા માંગીશ કે મહેનત કરો, થઈ જશે, આમ બધું સારું થશે, અને જસ્ટ ગો વિથ ધ ફ્લો. એમ બીજો એક વિદ્યાર્થી જે છે, જે 96% લાવ્યો છે, એની જોડે વાત કરીશું. કેટલું વાંચન હતું ખાસ ધોરણ 10 નું, આજે ફાઇનલી પરિણામ આવી ગયું છે અને આટલા સારા ટકા આવ્યા છે, તો કેટલી ખુશી? જી, મારું એક્ઝામ ટાઈમે 8-10 કલાક વાંચન હતું, અને નોર્મલ આખા વર્ષમાં 5-6 કલાક અપ્રોક્સ હતું. હું કહેવા માંગુ છું કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. જો તમે દરરોજ મહેનત કરશો અને રોજ દિલ લગાવીને મહેનત કરશો, તો જ તમે સક્સેસ અટેન કરી શકશો. ત્યાં સુધી સક્સેસ મળી શકે તેવું ખૂબ જ કઠિન છે, કે તમે રોજ વાંચન કરશો તો જ તમને યાદ રહેશે. જો તમે રોજ નહીં યાદ કરો, રોજ ટીચર્સની સલાહ માનો. આઈ વિલ સે ટીચર્સ તમને બોરા સારા માર્ક્સ લાવવા માટે ખૂબ જ વધારે સારી સલાહ આપશે. ટીચર્સને ઘણો એક્સપિરિયન્સ હોય, ફેમિલી મેમ્બર્સ પણ માનો, ઘણા ફેમિલી મેમ્બર્સને પણ ઘણો એક્સપિરિયન્સ હોય, એમની સપોર્ટ હોય, તો ઘણા બોર્ડમાં ઘણું સારું પરિણામ મેળવી શકાય. ચોક્કસથી. માહિર છે આપણી જોડે, એ પણ 96% લાવ્યો છે, અને ધોરણ 10 નું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, પહેલા તો કેટલી ખુશી છે? બહુ જ ખુશી થાય છે, કારણ કે આટલું સારું રિઝલ્ટ બહુ ઓછા લોકોને જ આવતું હોય છે, અને એટલે બહુ ખુશી થઈ રહી છે. એમાં સ્કૂલના જે સરો હતા, એમાં પણ ભરવાડ સરે મને એટલો બધો સપોર્ટ કર્યો હતો કે જેમનું કોઈ વાત જ ના થઈ શકે, અને ટ્યુશનમાં પણ એટલો બધો સપોર્ટ કરવામાં આવતો હતો. ભરવાડ સર જેમ શીખવાડતા હતા એમ કરી, અને સ્કૂલના સર જેમ કહે તો કરાઈ જાય, અને કરી આપણે તો 90% આવી શકે છે. આપણે સારામાંથી સારા 90%થી પણ વધારે આવી શકે છે. એટલે સરની મહેનત રંગ લાવી. હા, સરની મહેનત રંગ લાવી. સરે સપોર્ટ કર્યો હતો અને અમે એ માર્ગદર્શન પર ચાલ્યા, એના કારણે મહેનત સફળ લાવી. ખાસ
માતા-પિતાનો કેટલો સપોર્ટ હતો? માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ હતો. એ લોકો મને દરેક વાત પર તું કે પાસ થઈશ કે ફેલ થઈશ કે ફરક નથી પડતો, પણ તું સારા ટકા લે એમ કહેતા હતા. માહિરના મમ્મી આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. દીકરો આટલા સરસ ટકા લાવ્યો છે, ધોરણ 10 નું આટલું સારું પરિણામ આવ્યું છે, મમ્મી તરીકે કેટલો એનો સંઘર્ષ જોયો તમે? એનો સંઘર્ષ આમ તમે જોવો ને, દિવસ રાતે જોતું નતું. એને આ સમય દરમિયાન મોબાઈલ ટીવી કંઈ પણ જોયું નતું. અને એને એક્ઝામ ટાઈમે એને સર્જરી કરવામાં આવી હતી અમારે. એ સર્જરી હતી ને તો પણ એમાં છે ને એને પાછું પાણી જોયું નથી. મહેનત જ કરતો હતો કે ના મમ્મી દાખલ થયો હતો ને તો પણ એ વાંચવાનું જ કરતો હતો કે ના હું થોડું જોઈ લઉં. અને એને સ્કૂલના ભરવાડ સર અને ટ્યુશન ક્લાસીસના યોગ્ય સરનો એટલો સપોર્ટ હતો ને એમનો કે એમના સપોર્ટ વગર કશું નહોતું. સર એટલું જ કહેતા હતા કે અમે બાળકોને જોઈએ છીએ ને, અમને લોકો ખ્યાલ આવે કે કયો છોકરો હીરો સાબિત થયો છે. એના સર ભરવાડ સરનો પૂરેપૂરો હું સપોર્ટ માનું છું. અમે લોકો કહીએ એ ટોર્ચર ગણાય અને સર જે કહે ને એ સપોર્ટ ગણાય, એટલે એની મહેનત તો રંગ લાવી જ છે. પણ જો એક સમય સર્જરી ના હતો તો મારો બાબુ આજે 19 ઓફ હતા ને એના કરતા 95% લઈ શકત. ચોક્કસથી ખુશી આપણી જોડે જે છે, ખુશી 98% લાવી છે, એના મમ્મી પણ આપણી જોડે છે. ખુશી કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે, આટલા સારા જ પર્સન્ટાઇલ ને પર્સન્ટેજ આવ્યા છે, બહુ જ ખુશ થાય છે. ખુશી મમ્મી પણ સાથે છે, મમ્મી કેટલો સાથ અને સહકાર આપ્યો? મમ્મી અને બધા જ ઘરવાળાએ બહુ જ સાથ અને સહકાર આપ્યો. રાતે મારી મમ્મી મારી જોડે જાગતી હતી, કરતી હતી, મને બધી જ હેલ્પ કરી છે. મારે જે જોઈતું હતું મને લાવી આપે બધું જ. ખુશી આ પરિણામથી ખુશ છે કે હજુ બીજા 2% વધારે જોઈતા હતા? ખુશ છે, આમ તો સારું છે. બીજો એક દીકરો પણ આપણી સાથે છે, એની જોડે પણ આપણે વાત કરીશું. બેટા શું નામ? દેવ. કેટલા પર્સન્ટાઇલ આવ્યા? 99.21. એટલે ટોપર્સ છે આપણી જોડે, આપ જોઈ લો. 99.21% લઈને આવ્યો છે દીકરો, એટલે કહેવાય કે ધોરણ 10 નું આજે પરીક્ષા છે એમાં સૌથી વધારે વાંચન આને કર્યું હશે. બેટા કેટલા કલાકોનું વાંચન હતું? વાંચન તો 5-6 કલાકનું નિયમિતપણે રાખવું જ પડે, પણ જો જે પાઠ સ્કૂલમાં રોજમાં રોજ ચાલતો હોય એ તમે રોજ પ્રામાણિકપણે કરો તો તમને એક્ઝામ ટાઈમે એકદમ રિલેક્સ રહો અને તમને બહુ પ્રેશર મગજ પર ના રહે, જેના લીધે તમે શાંતિથી વાંચન કરી શકો. અને જેટલું સર ટીચરનું ગાઈડન્સ હોય, મમ્મી પપ્પાનો સપોર્ટ હોય, મમ્મી પપ્પા જે કે એવી રીતે ભણીએ કે રોજ દીકરો ભણવા બેસ તો ભણવા બેસી જવાનું, મમ્મી પપ્પા ટીચર જે કે એમ કહેવાનું, તો પર્સન્ટેજ સારા આવે જ છે. વિદ્યાર્થીઓ ધોરણ 10 ને ટફ માને છે, એ લોકોને શું મેસેજ આપે? હું કહું છું તમે 9-10 માં આવતા હોય તો 9 માં કરતા 10મું ઘણું ઘણું સહેલું છે, કારણ કે 9નો જ બેસ્ટ છે. 9 બરાબર ભણશો તો 10 એકદમ ઇઝી લાગશે, કોઈ ટેન્શન ની વસ્તુ છે જ નહીં. ટીચર જેમ કે એમ કરવાનું છે, બાકી સારા પર્સન્ટેજ આવે જ છે. બીજો એક દીકરો પણ આપણી જોડે છે, એની જોડે પણ વાત કરી લઈશું. બેટા 99.47% લાવ્યો છે, એટલે ખૂબ સારી મહેનત કરી છે, પરિણામ આટલું સારું આવ્યું છે. જો કે આ વખતે દીકરીઓ ટોપ કરી રહી છે, શું કે? બરાબર છે, આ વખતે એક તો ઇલેક્શન હતા એના કારણે પેપર બી ઇઝી હતા, પણ લોકોની મહેનત સારી હતી એટલે માર્ક્સ બી લોકોને સારા આવ્યા છે. અને ક્લાસમાં પણ એનો એવરેજ ફર્સ્ટ સેકન્ડ રેન્ક આવતો હતો આખા વર્ષ દરમિયાન. દીકરાનો કેટલો સંઘર્ષ હતો, આખો વર્ષ સ્ટડી તો રેગ્યુલર સ્ટડી કર્યું છે, સરસ કરતો હતો સ્ટડી, અને ટ્યુશન ના ટીચર નો અને સ્કૂલ ના ટીચર નો બહુ સરસ. બેટા હવે આગળ શું કરવું છે? આગળ મારે કોમર્સ લેવું છે, સીએ કરવું છે. આગળ દીકરો સીએ બનવા માંગે છે, આગળ એને કોમર્સ કરવું છે. બીજી એક દીકરી છે, એની જોડે પણ વાત કરીશું. આપ જોઈ રહ્યા છો આ બધા ટોપર્સ છે, તારલાઓ જે છે, જે લોકોએ ધોરણ 10 ની પરીક્ષા જે છે તે પાસ કરી છે. બેટા શું નામ? દેવરાજ શાહ. દેવરાજ કેટલા ટકા આવ્યા છે? 99.8%. શું વિચાર્યું છે હવે આગળ? આગળ હવે સાયન્સ લઈશું. દીકરો વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગે છે, સાયન્સ લઈને ડોક્ટર બનવાનું છે? ના ના, એન્જિનિયર. એન્જિનિયર બનવાનું છે. દીકરી પણ આપણી જોડે છે, બેટા શું નામ? વિપ્રા શાહ. વિપ્રા શું વિચાર્યું છે હવે આગળ? આગળ સાયન્સ લઈ લીધું છે. સાયન્સ હા, 1 મંથ ઉપર સ્ટાર્ટ બી થઈ ગયું છે ભણવાનું, સાયન્સ લેવાનું છે. વિપ્રા ધોરણ 10 ની પરીક્ષા ખૂબ જ ટફ કહેવાય છે, ફાઇનલ ઇયર પરીક્ષા આપી દીધી છે. જે વિદ્યાર્થીઓ હવે ધોરણ 10 માં આવવાના છે, 9માં ધોરણ માંથી 10 માં, એ લોકોને તારા થકી શું મેસેજ આપીશ? બસ ખાલી ભણવાનું, કઈ આમ સ્ટ્રેસ વેસ કઈ જ નહીં લેવાનું, બસ આમ ભણી લેવાનું, ભણવાના ટાઈમે ભણી લેવાનું, રમવાના ટાઈમે રમી લેવાનું, છેલ્લા 2 મહિના મહેનત કરી લેવાની બસ. 10th એકદમ ઇઝી છે, કઈ જ નહીં થાય, એકદમ મસ્ત જશે. એટલે મહેનત કરીએ તો સફળતા મળે. હા, રાઈટ રાઈટ કરેક્ટ. તો આ બધી વિદ્યાર્થીનીઓ જેમની જોડે આપણે વાત કરી, જેમણે કહ્યું કે મહેનત કરીશ તો સફળતા ચોક્કસથી મળશે,
તો અત્યારે હાલ જે ટોપર્સ છે તે લોકો સાથે આપણે ખાસ વાતચીત કરી. ધોરણ 10 નું જે પરિણામ છે તે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓમાં ખાસ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ એકબીજાને અત્યારે હાલ ગળ્યું મોઢું કરાવી રહ્યા છે. માતા પિતા જે છે તેઓએ પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે અને અત્યારે હાલ જયારે આ પરિણામ જાહેર થયું છે ત્યારે એક અલગ જ પ્રકારની ખુશી જે છે તે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. જી અનિતા, કહી શકાય કે ધોરણ 10 માં જે પરિણામ આવ્યું છે શિક્ષકોએ પણ સારી જ મહેનત કરાવી હશે, તો હાલ શિક્ષકોમાં કેવો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને માતા પિતામાં કેવો ઉત્સાહ? સ્મિતા, જો વાત કરવામાં આવે તો શિક્ષકો જ એવા છે જે વિદ્યાર્થીઓની ઉપર સૌથી વધારે ધ્યાન આપતા હોય છે. માતા પિતા બાદ શિક્ષકો કહેવાય છે, પરંતુ આપણા ત્યાં તો શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે અને આ ગુરુ જે શીખવાડે એ જ શિષ્ય શીખતો હોય છે. ત્યારે ખાસ જે વિદ્યાર્થીઓ જે છે આપણી જોડે જે હાજર છે, ટોપર્સ છે, સારા એવા પર્સન્ટાઇલ લાવ્યા છે ધોરણ 10 માં. ધોરણ 10 ની આટલી ટફ પરીક્ષા પાસ થઈ ગયા છો, પરિણામ આવી ચૂક્યું છે, કેટલી ખુશી? બહુ ખુશ થયા છે, કારણ કે મહેનત પ્રમાણે સારા પર્સન્ટેજ પણ મળી ગયા છે અને બધી મહેનત સફળ ગઈ છે. મમ્મી પપ્પાનો સપોર્ટ, બધી પ્રેક્ટિસ, એટલે સારું પડ્યું બધું. બીજી વિદ્યાર્થીની પણ છે, એની જોડે પણ વાત કરી. બેટા, શું નામ? હેતવી શાહ. હેતવી, ટીચરનું કેટલું યોગદાન હતું ખાસ? કહેવાય ને કે 60% ટીચર હોય છે અને 40% આપણે. ટીચર આપણા પાછળ બહુ જ મહેનત કરતા હોય છે કે છોકરાઓનું વધુમાં વધુ રિઝલ્ટ આવે, એના માટે ખૂબ મહેનત કરતા હોય છે. ટીચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વિદ્યાર્થીની પણ છે બેટા, શું નામ? રાહી. રાહી, કેટલા પર્સન્ટાઇલ આવે? 93% લાવી છે દીકરી, પર્સન્ટેજ. તો હવે શું વિચાર્યું છે? સાયન્સ નું એ ગ્રુપ લીધું છે ને, એમાં બી આશા છે કે એટલા જ આવે, સારા એવા પરિણામ થી સારું મતલબ થઈ જાય. સાયન્સ માટે થઈને તો વધારે મહેનત કરવી પડશે. હા, અમે અત્યારથી મહેનત ચાલુ કરી દીધી છે અને અત્યારે કોન્ફિડન્સ બી આવી ગયો છે. તો તારા જેવા વિદ્યાર્થીઓને ખાસ તારા થકી શું મેસેજ આપીશ? મહેનત કરવાની અને ખુશ રહેવાનું, કોન્ફિડન્ટ રહેવાનું કે તમે લોકો એક્ઝામ આપવા જાઓ એટલે ડર ના હોવો જોઈએ, બસ ખાલી એટલું. બીજી એક વિદ્યાર્થીની છે આપણી જોડે, તેની જોડે પણ વાત કરીશું. બેટા, કેટલા પર્સન્ટાઇલ? મારા 96% આવ્યા છે. 96% એટલે મહેનત તો ખૂબ જ હશે. બહુ મહેનત હતી, પણ મારી એકલીની નહીં, પણ મારા સ્કૂલની બહુ જ મહેનત હતી મારી પાછળ. અમારા બધાની પાછળ સ્કૂલની સખત મહેનત હતી. જ્યારે ધોરણ 10 ની એક્ઝામ આપી ત્યારે કયા વિષય સૌથી ટફ લાગ્યા હતા? ટફ તો નતા, પણ કમ્પેરેટિવલી ઇંગ્લિશ મીડિયમ માટે ગુજરાતી થોડુંક ટફ લાગ્યું હતું, એટલે થોડુંક ઓબ્જેક્ટિવમાં થયું હતું, પણ બધા સરસ પેપર ગયા હતા. હવે તો આગળ શું વિચાર્યું છે? મેં સાયન્સ એન્જિનિયરિંગ કરવાનું વિચાર્યું છે અત્યારે, એ ગ્રુપ લીધું છે અને એના માટે પણ મારે આટલા જ પર્સન્ટેજ હું એક્સપેક્ટ કરી રહી છું અત્યારે. ટીચર્સનો સપોર્ટ તો હોય છે, પણ મમ્મી પપ્પાએ કેટલો સંઘર્ષ કર્યો? કારણ કે ધોરણ 10 માં જયારે બાળકની એક્ઝામ હોય ત્યારે માતા પિતાને એવું લાગતું હોય છે કે અમારી પણ એક્ઝામ છે, કે બહાર નહીં જવાનું, બહુ રમવા નહીં જવાનું, ફોન નહીં વધારે યુઝ કરવાનો. મમ્મી પપ્પાએ કેટલો સંઘર્ષ કર્યો? ના, એટલું બધું રિસ્ટ્રિક્શન મમ્મી પપ્પાએ નહોતું રાખ્યું. મમ્મી પપ્પાએ કીધું હતું કે તું તારી રીતે કર, તું તારી રીતે મહેનત કર, તારે બધું જ તારી રીતે માર્ક્સ આવવા જોઈએ. અને મમ્મી પપ્પાએ મને ભણવાની બધી છૂટ આપેલી હતી. હું મારા ટાઈમે મને શિડ્યુલ આપેલું હતું કે તું તારી રીતે કરજે બધું, એટલા કોઈ જ રિસ્ટ્રિક્શન હતા. પણ એ છે કે એન્વાયરમેન્ટ ઘરનું સારું રાખ્યું હતું, ઘરનું ભણવા જેટલું એન્વાયરમેન્ટ એકદમ શાંત અને એકદમ મસ્ત રાખેલું હતું. ખૂબ સરસ. દીકરી 93% લાવી છે, એની જોડે પણ વાત કરીશું. બેટા, શું નામ? સ્વસ્તિ. સ્વસ્તિ, કેટલા કલાકનું વાંચન રહેતું હતું અને કઈ વસ્તુનો ડર હતો પરિણામ આવતા પહેલા? વાંચવાનું તો પેલા સ્ટાર્ટિંગમાં તો 5 કલાક જ કરતા હતા, પછી છેલ્લે ટાઈમ વધાર્યું હતું કે હવે કરવું પડશે પછી. અને અગર રિઝલ્ટ પહેલા ડર એ વાતનો હતો કે જેટલા એક્સપેક્ટ કર્યા છે એટલા નહીં આવે, તો પણ એટલા આવી ગયા અને એટલા જ, અને એ સારું લાગ્યું કે એટલા માર્ક્સ આવી ગયા. અને બીજું તો આ વખતે દીકરીઓએ ટોપ કર્યું છે, શું કહેવું છે બીજી બધી દીકરીઓને? કઈ નહીં, હવે છોકરીઓ આગળ વધે છે, છોકરાઓને ડિફીટ કરે છે, તો આપણે આગળ રાખીએ, આપણે આ લેગસી ચાલુ રાખીએ છોકરાઓને ડિફીટ કરવાની. શુભ આપણી જોડે છે, 93% આઈ રાઈટ. શુભ, શું કહેવું છે તારા જેવા બીજા શુભને? હું કહેવા માંગુ છું કે તમે જેટલી મહેનત કરી શકો છો એટલી, કેમ કે છેલ્લા 2 મહિના બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બોર્ડની એક્ઝામ માટે અને પેપર ઇઝી જ હોય છે, ખાલી તમારી તૈયારી ઉપર ડિપેન્ડ થાય છે, એટલે ભણી લો અને સારું કરી લો, કેમ કે સારું પરિણામ તો મળે છે.
આ વખતનું જે પરિણામ આવ્યું તને શું લાગતું હતું, તારા ધાર્યા કરતા વધારે છે કે ઓછું છે? ધાર્યા કરતા વધારે જ છે, સારું રિઝલ્ટ આપ્યું છે આ વખતે બોર્ડ વાળાએ. હજુ હા, લેંગ્વેજીસમાં થોડા ઓછા છે, બાકી મેથ સાયન્સમાં સારા આપ્યા છે. હવે આગળ શું બનવાનું વિચાર્યું છે? બરોબર મહેનત હતી તો તારા જેવા દીકરાઓને ખાસ શું મેસેજ આપીશું? વર્ક હાર્ડ કરવાનું છે તો રિઝલ્ટ તો મળવાનું જ છે. શાંતિથી આપણે મહેનત કરશું એકલા તો, અને પેરેન્ટ્સનો ભી સપોર્ટ મળે તો આવી શકે છે બધાના સારા. સફળતાની ચાવી શું? મહેનત. મહેનત દીકરો કહી રહ્યો છે, મહેનત એ સફળતાની ચાવી છે, અને મહેનત કરીએ તો કઈ પણ વસ્તુ મળી શકે છે. ત્યારે આ બધા જે ટોપર જે છે, તારલાઓ જે છે, મહેનત કરી અને આ સરસ મજાનું પરિણામ લાવ્યા છે અને પોતાના દેશનું નામ રોશન કર્યું છે, પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું વિદ્યાર્થીઓ પાછળ. શિક્ષકો જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. પહેલા તો તમને માહોલ બતાવવાની કોશિશ કરીએ જેમાં આપ જોઈ રહ્યા છો કે આ બધા વિદ્યાર્થીઓ જે છે, જે લોકોનું પરિણામ આવી ચૂક્યું છે અને તેઓ પોતાના માતા પિતા સાથે અત્યારે હાલ જે છે તે ખુશી જે છે તે મનાવી રહ્યા છે. ઢોલ નગારા સાથે અત્યારે હાલ જે લોકોની ખુશી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. શિક્ષકો જે છે તે અંદર अच्छा दिया है, सभी से बहुत खुश है. खास करके हमारे विद्यालय का परिणाम बहुत ही ज्यादा अच्छा है. फिर एक जो माता पिता होते हैं वो तो बहुत सारी मेहनत करते हैं, पर जो शिक्षक होता है, जो टीचर होता है, वो गुरु होता है, उनकी सबसे ज्यादा मेहनत रहती है. मैडम गुरु कहा गया एक कुम्हार की तरह होता है जो मटका बनाता है. हमारे को अगर बाहर से एक हमारे को बहुत हार्ड चोट भी करनी होती है और नीचे से एक नरम हाथ भी लगाकर रखना होता है. इन बच्चों के साथ हम उसी तरह का व्यवहार रखते हैं और उसी के वजह से ये परिणाम हमको मिलता है अंततः. दूसरे बच्चे अभी जो 9th में है और 10th में आने वाले, उन लोगों को क्या कहना चाहेंगे? उनको कुछ कहना नहीं है, उनके साथ भी हम यही व्यवहार करने वाले हैं, उनको भी हम इसी तरह से तैयार करेंगे और अगले साल का परिणाम इससे भी अच्छा देंगे. वो लोग डरते हैं कि अभी 10th आ रहा है, 10th आ रहा है, तो एक मैसेज क्या देंगे उनको? कहने के लिए मैसेज यही है, डरने की कोई जरूरत नहीं है, आपके शिक्षक आपके साथ खड़े हैं. શિક્ષક જેમણે ધોરણ 9ના વિદ્યાર્થીઓ જે છે, તેમના જે વિદ્યાર્થીઓ જે ધોરણ 10માં આવ્યા અને આ 10માં આવેલા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને ભણાવ્યા અને તેમની સાથે જે છે તે મહેનત કરી અને અત્યારે હાલ આ મહેનતનું જે પરિણામ છે તે આવી ચૂક્યું છે. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીના ભાવ જોવા મળી રહ્યા છે, કારણ કે ધાર્યા કરતા વધારે પરિણામ આવ્યું છે, એટલા માટે થઈને ખાસ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. કહી શકાય કે હાલ 100% પરિણામ આવ્યું છે અને જેમાં વિદ્યાર્થીઓમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે રીતે અમારા સંવાદદાતાએ બતાવ્યું તેવી રીતે કહી શકાય શિક્ષકોમાં પણ તેટલી જ ખુશી જોવા મળી રહી છે, માતા પિતામાં પણ એટલી જ ખુશીઓ જોવા મળી રહી છે. કારણ કે બાળકોએ કરેલી આ મહેનતનું પરિણામ, ધોરણ 10 ની બોર્ડનું પરીક્ષાનું આ પરિણામ, બોર્ડની પરીક્ષાનું આ પહેલું પગથિયું હોય છે ધોરણ 10, એટલે કે કહી શકાય કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ ડર જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે સારું પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ભાવનગરના તડનું આવ્યું છે. તો એ ગ્રેડ માટે 23,247 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. કહી શકાય કે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે. બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આ બાળકો રિઝલ્ટની આતુરતા રાહ જોઈ રહ્યા હતા. તેનો અંત આવ્યો છે. વર્ષ 2024 નું SSC નું આ પરિણામ છે 82.56%. તો બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ થઈ ચૂક્યું.